હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતમાં ગ્રાફ પોથી પેજ નંબર ચૌદનો દાખલો શીખીશું ચાલો પેજ નંબર ચૌદ એનો દાખલો ગ્રાફ જે કરવાનો છે પેજ નંબર પંદર પર છે ચાલો પેલા ચૌદમાંનો પ્રશ્ન જોઈ લેશું ચાર કંપનીઓ છે એ બી સી અને ડી એના દ્વારા બનાવેલ ઘડિયાળ પાણી અવરોધક છે તો તે ઘડિયાળ લીક થાય છે કે કેમ તેની તપાસ વિશેની માહિતી નીચે આપેલી છે માહિતીનો દ્વિલમ આલેખ રચવાનો અને તે પછી નક્કી કરો કે નંબર નંબર પ્રશ્ન છે કઈ કંપનીની ઘડિયાળ વધુ સારી છે નંબર બે કઈ કંપનીની ઘડિયાળ સારી નથી તો એના માટે પહેલા આપણે દ્વિલમ આલેખ દોરશું દ્વિલંબ આલેખ એટલે કે બે સ્તંભ ભેગા ભેગા દ્વિલંબ આલેખ દોર્યા પછી આપણે પ્રશ્નના જવાબ લખશું અને આવી રીતે બ્રેકેટ બનાવીને જવાબ લખશો એટલે સરળતાથી આપણને ખ્યાલ આવી જશે ચાલો અહીં જુઓ કંપની એ બી સી અને ડી ચાલો ચકાસેલી ઘડિયાળ દરેક કંપનીની ચાલીસ ચાલીસ ઘડિયાળ લીધી છે હવે એ કંપનીની એમાંથી તપાસ્યા પછી વીસ ઘડિયાળ લીકેજ થાય છે બીની દસ લીકેજ થાય છે

અને લીક થયેલ ઘડિયાળ માટે આવો લાઈન વાળો સ્તંભ રાખશો ચાલો તમે પણ કરી નાખો એ રીતે ચાલો હવે આપણે પેજ વાય એક્સ પર આપણે પાંચ લીધું ને ચાલો લખશું જીરો પછી પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ લખ્યું હવે આ બાજુ લખી નાખો ગયું ચાલો નીચે અક્ષ પર આવી કંપનીના નામ ચાલો હવે તો ઝડપથી તમારે લખવું જ પડશે કારણ કે હવે તો મજા આવશે આવડી ગયા ને સ્તંભ તમને સ્તંભ દરેકને સરળતાથી હવે દોરતા આવડી ગયા હશે સરસ ચાલો આમાં પણ મસ્ત મજા આવે આપણે એવા સ્તંભ આલેખ તૈયાર કર્યા છે ચાલો અહીંથી સ્ટાર્ટ કરશું કંપની એ કંપની એ ના પણ દરેક કંપનીનો પહેલો જે સ્તંભ છે ચાલીસ નો જ છે એટલે તમને ખ્યાલ આવશે કે દરેક સ્તંભ કેમ એક સરખા છે તો ખબર છે કે ચકાસેલ માંથી ઘડિયાળ કેટલી છે દરેક ની ચાલીસ છે બરાબર એટલે પહેલો સ્તંભ ચકાસવાણી ચકાસેલો છે એટલે ચાલીસ નો જ છે ચાલો હવે જોઈ લેશું આપણે ચાલીસ બનાવવા માટે લઈ લો તમારી સ્કેલ ચાલીસ સુધી બતાવ્યું ચાલો સ્તંભ તૈયાર કરો ચાલીસ નો આવી રીતે હવે એનો ચકાસેલી ઘડિયાળ ચાલીસ નો બતાવે છે અને લીક થઈ ગયેલી કેટલી છે વીસ ચાલો એટલે આપણે વીસ સુધી લઈ જવાનો છે આ સ્તંભ ચાલો વીસ સુધી લઈ લેશું ચાલીસ સુધી પેલો ચાલીસ નો બનાવો આવી રીતે ચાલીસ નો જ અને બીજો ની ચકાસી કર્યા પછી લીકેજ દસ છે એટલે દસ પર લઈ લો ચાલો પછી સી સીનો પણ ચાલીસ સુધી ખેંચી કરવાની પેલો ચાલો ડી ચકાસેલી ઘડિયાળ ચાલીસ સુધી લેલો સ્તંભ અને લીકેજ પચીસ એટલે અહીં પચીસ સુધી આપણે લેવાનું રહેશે

બાકીના બે માં બાકી છે ચાલો તો તમે જ કરવાની છે આવી રીતે સ્તંભ કોઈ પણ ડિઝાઇન કરી શકો મેં આડી લાઈન કરી છે ચાલો હવે સ્તંભ આલેખ તમારો તૈયાર થઈ ગયો દ્વિલંબ સ્તંભ આલેખ આપણો અહીંયા તૈયાર થઈ ગયો હશે ચાલો હવે જઈએ આપણે પ્રશ્ન જવાબ પર જવાબ નંબર એક કયો હતો કંપ કઈ કંપનીની ઘડિયાળ વધુ સારી છે ચાલો એનો અર્થ એમ છે કે દરેક કંપનીએ ચાલીસ ચાલીસ ઘડિયાળ ચકાસણી માટે આપી છે એમાંથી કેટલીક ઘડિયાળ લીકેજ થઈ છે અને ઘડિયાળ કેવી બનાવી હતી પાણી અવરોધક એટલે કે એમાં પાણી જાય નહીં છતાં પણ બનાવ્યા પછી પણ એની કેટલીક ઘડિયાળ લીકેજ છે તો એ કંપની લીકેજ થઈ કંપનીની પચીસ બી કંપનીની એનો અર્થ કે ચાલીસ ઘડિયાળ એની ચકાસણી કરી એમાં દસ જ લીકેજ થઈ તો કેટલી સારી હશે ત્રીસ સારી હશે ને ચાલો એટલે એના આધારે આપણે ખ્યાલ આવી જાય અને કઈ કંપનીની ઘડિયાળ સારી નથી એમ કહેવાય તો કઈ કંપનીની ઘડિયાળ સારી નથી તો ખ્યાલ આવી જશે કંપનીની લીકેજ થઈ ગઈ એટલે બાકી ખાલી પંદર જ એવી ઘડિયાળ છે જે સારી છે ચાલ હવે આપણે એના આધારે પ્રસે જ આપ જોઈશું નંબર એકનો જવાબ લખો ચકાસણી કરતા જણાય છે કે બી કંપનીની ઘડિયાળ સૌથી સારી છે કારણ કે તેની દસ ઘડિયાળ લીક થયેલ છે બાકીની ઘડિયાળ સારી છે ચાલો પ્રશ્ન નંબર બે ચકાસણી કરતા જણાય છે કે બી કંપનીની ઘડિયાળ સૌથી ખરાબ છે કારણ કે તેની પચીસ ઘડિયાળ લીક થયેલ છે માત્ર પંદર ઘડિયાળ સારી છે ચાલો હવે સારી ઘડિયાળની આપણને માહિતી સરળતાથી મળે એના માટે કોષ્ટક તૈયાર કર્યું છે આ કંપનીનું નામ આ ચકાસેલ ઘડિયાળ આ લીક થયેલ ઘડિયાળ અને આ સારી ઘડિયાળ ચાલો કંપની એ માં ચકા સેલ ચાલીસ હતી બધામાં ચાલીસ ચાલીસ લખી નાખો વીસ લીકેજ થઈ એટલે વીસ એની સારી થઈ કંપની બી માં ચાલીસ ઘડિયાળ ચકાસેલ હતી એમાં દસ લીકેજ ત્રીસ સારી કંપની સી માં ચકા સેલ ચાલીસ હતી પંદર લીકેજ થઈ પચીસ સારી અને બી માં પચીસ લીકેજ થઈ તો પંદર સારી કહેવાય ચાલો તમને ખ્યાલ આવી ગયો પરથી પણ ખ્યાલ આવી જશે કે બી કંપનીની ઘડિયાળ સૌથી સારી અને બી કંપનીની ઘડિયાળ સૌથી ખરાબ કેવાશે ચાલો બાકીનો ગ્રાફ આલેખ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું